સૌપ્રથમ તો એક વસ્તુ બહુ સાફ થઈ ગઈ કે આ દલિત વિરોધી જાડી ચામડીની ભારતીય જનતા પાર્ટીની સરકારે 1.5 વર્ષ સુધી દલિતોની એક પણ માંગણીને લઈને સંવાદ કરવાની તસ્તી લીધી નહીં. અને બીજી તરફ રાહુલ ગાંધી છે, જેમણે એટલીસ્ટ ડિમાન્ડ્સને લઈને ટેબલ ટોક કરવાની ઇમિડિયેટ તૈયારી બતાવી. આ બે વલણો ઘણું બધું કહી જાય છે અને ગુજરાતના મતદારો એ બહુ સાબદા છે. અમારી જે ડિમાન્ડ્સ છે એમાંની મુખ્યત્વે ડિમાન્ડ ગઈકાલે મીડિયાના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સ યોજીને આપની સૌની સમક્ષ મૂકી જ હતી. એ ડિમાન્ડ ઉપરાંત પણ બીજી કેટલીક ડિમાન્ડ પણ અમે મૂકી શકીએ એવી અમારી જે મિત્રોનો ટેલિફોનો તેમની સાથે વાત થઈ છે એ પણ એક પોઝિટિવ વલણ દેખાડે છે. એટલે પહેલા એકવાર મળી લઈએ, શું વાતચીત થાય છે એ પછી ફર્ધર આપને બ્રીફ કરીશું. કોંગ્રેસને સપોર્ટ આપવા માટે કે એ અંગેની કોઈ વાત થશે કે કેમ ચોક્કસ જ્યારે ચૂંટણી આવી જ રહી છે? પહેલાં એકવાર મિટિંગ થવા દો, મંત્રણા થાય, ટેબલ ટોક સારી રીતે પતે. મહત્વની વસ્તુ છે કે અમારી ડિમાન્ડ્સના મુદ્દે કોંગ્રેસ પાર્ટીનું શું કહેવું છે, એ ટોપમોસ્ટ અમારી પ્રાયોરિટી. મારી વ્યક્તિગત કોઈ ટિકિટ લેવાની નથી, કોઈ સ્વાર્થ નથી. વ્યાપક ગુજરાતના 47 લાખ દલિતોના હિતની વાત થાય, એના વિશેની ડિટેલ વિસ્તૃત ચર્ચા થાય એ પ્રાયોરિટીમાં છે, એ પછી આપણે બ્રીફ કરીએ. જો તમારી માંગણીઓ ક્યાંક સંતોષાય તો સત્તાવાર રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાશો કે કેમ, જે રીતે અલ્પેશભાઈ જોડાઈ ગયા છે? આ સવાલ તમે મને 1000 વખત પૂછશો તો પણ મારો જવાબ એ જ રહેશે, કોઈ પણ પક્ષમાં આ ચૂંટણી દરમિયાન જોડાવાનો નથી. પણ આ જનવિરોધી ભાજપને ઘેર લાવવા માટે બધું જ કરી છૂટવાનો છું. જી બિલકુલ, તે જે રીતે આપણે જોયું કે હાલ જે જુદા જુદા મુદ્દા અહીંયા નક્કી કરવામાં આવે છે તે અંગે પહેલા ચર્ચા થશે, કોંગ્રેસ તરફથી શું પ્રતિસાદ આપવામાં આવે છે તેને ધ્યાનમાં રાખીને આગળની રણનીતિ તૈયાર કરવામાં